અરવલ્લી જિલ્લાના શામળાજી સેલટેક્સ ચેકપોસ્ટ ઉપર છેલ્લા 3 દિવસમાં સેલટેક્સના અધિકારીઓ દ્વારા 25 કરતા વધારે પરપ્રાંતીય ટ્રકોને ઝડપી લેતા સેલટેક્સ ચોરોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અરવલ્લી જિલ્લાના શામળાજી સેલટેક્સ ચેકપોસ્ટ ઉપર છેલ્લા 3 દિવસમાં સેલટેક્સના અધિકારીઓ દ્વારા 25 કરતા વધારે પરપ્રાંતીય ટ્રકોને ઝડપી લેવામાં આવી છે. આ તમામ ટ્રકો પાસે સેલટેક્સને લગતા જરૂરી દસ્તાવેજો કાગળો ટ્રક ચાલકો પાસે હોવાનું માલુમ પડતા આ તમામ ટ્રકો અધિકારીઓ દ્વારા અટકાવાય છે અને ટ્રકોના કાગળો લઈ વધુ કાર્યવાહી માટે હેડ ઓફિસ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અંદાજે સેલટેક્સ દ્વારા 25 ટ્રકો અને તેમાં રહેલ માલ સહિત અંદાજિત 5 કરોડ કરતાં વધારેનો મુદ્દા માલ અટકાવ્યો છે. 25 કરતાં વધારે ટ્રકો અટકાવી દેવાતા તમામ ટ્રકોના ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ પૂરતા 5 કરોડથી પણ વધુનો રકમનો મુદ્દા માલ અટકમાં રાખી તંત્રએ સેલટેક્સની ચોરી કે નિયમોનો ભંગ કરનાર માલવાહક ટ્રકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, જેથી સેલટેક્સની ચોરી કરતા વેપારી અને ટ્રક ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શામળાજી ચેકપોસ્ટ કે અમારે એક મહિને સે કડા કર રખા હૈ, લેકિન અમારે બહુ પરેશાન કર રખા હૈ. યહાં પે કુછ ભી નહીં હમારે પાસ મેં, સબ ખાને કે લિયે સબ પરેશાન હો રહે હૈં યહાં પે. સબ ગરીબ આદમી, હમ ડ્રાઉટ લોગ હૈ, ગરીબ આદમી. અચ્છે નહીં તો ખાને કા આતા હૈ, નહીં કુછ ભી નહીં મિલતા યહાં. ઇનકા અંદર જાતે હૈં ઓફિસ મેં, ગાલી ગલોચ કરકે બહાર નિકાલતે હૈં હમારે કો. ટ્રાન્સપોર્ટ વાલા હમારે કોઈ જવાબ નહીં દેતા હૈ, ઓર પાર્ટી વાલા હમારા ફોન નંબર બ્લેક લિસ્ટ મેં ડાલ રખે હૈ. દિસ દિન તો ના હૈ હમારે, યે પકડ રખા હૈ યે સેલટેક્સ વાલા ને, પતા નહીં, કોઈ પતા હી નહીં ચલ રહા હમારે કો કિસ વજહ પે. હમારા સબકા એક નંબર કા માલ હૈ. અલ્પેશ રાઠોડ નો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, અરવલ્લી.